नमस्कार विद्यार्थी मित्रों, हूँ राकेश पादाणी, आपनों हार्दिक स्वागत करूँ छूँ विरायतन पॉलिटेक्निक ऑनलाइन क्लासीस नी अंदर। मित्रों, आपणे अत्यार सुधी बे चेप्टर्स कम्प्लीट कर्या छे, हजू पण आना पाछळ पण आ चेप्टर जे लेवानुं छे एना पाछळ पण बे चेप्टर्स छे, तो थोड़ीक स्पीड राखीशुं कारण के बहु ज नाना नाना टॉपिकोनुं डिस्क्रिप्शन आमां आपेलुं छे जे तमे सरळताथी समझी शको छो, तो आपणे थोड़ीक स्पीड राखीशुं એટલે કદાચ વિડીયોમાં ક્યારેક સ્પીડ થઈ જાય તો થોડુંક એડજસ્ટ કરજો, કારણ કે નહીતર સિલેબસ આપણો પૂર્ણ નહીં થાય। આપણી જે એક્ઝામ જે છે તે ડિસેમ્બરના ફર્સ્ટ વીક કે સેકન્ડ વીકથી કદાચ પ્રોબેબલી સ્ટાર્ટ થઈ શકે છે, એટલા માટે તો શરૂઆત કરીએ સમય વેસ્ટ ના કરતા। ચેપ્ટરનું નામ છે એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ ઓફ ડોમેસ્ટિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ, બરાબર છે। બહુ જ અગત્યનો ટોપિક છે, આપણે જો આપણે પોતાનું કોઈ ભવિષ્યમાં કામ રાખવું હોય તો વાયરિંગ કઈ રીતે કરવી, વાયરિંગ કરવાના નિયમો જે છે તેના વિશે સંપૂર્ણ ખ્યાલ આ ચેપ્ટરની અંદર તમને પડશે। એટલે એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ ઓફ ડોમેસ્ટિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ વિશે આપણે ચર્ચા કરીશું, જેમાં સૌથી પહેલો ટોપિક જે આપણો હશે તે આ ઇલેક્ટ્રિકલ વાયરિંગ જે છે, બરાબર, વાયરિંગ કઈ રીતે કરશું અને એના માટેના નિયમો જે છે તેના વિશે આપણે ચર્ચા કરીશું। તો સૌથી પહેલો ટોપિક છે લેઆઉટ ઓફ ઇલેક્ટ્રિકલ વાયરિંગ। ઇલેક્ટ્રિકલ વાયરિંગનું લેઆઉટ જે છે એ શાના માટે જરૂરી છે કે એનાથી આપણને પૂર્ણ ખ્યાલ પડશે કે આપણા ઘરની અંદર વાયરિંગ કઈ કઈ જગ્યાએ અને કેવી રીતે કરવાની છે, સાથે એના માટેનું જે એસ્ટિમેશન આપણને લગાવવાનું છે કે કેટલા વાયરની જરૂર પડશે, કેટલો ફેઝનો વાયર જોઈશે, કેટલો ન્યુટ્રલનો વાયર, કેટલો અર્થિંગ વાયર, કેટલા પોઈન્ટ્સની ત્યાં રિક્વાયરમેન્ટ છે, આ સંપૂર્ણ ખ્યાલ જે છે તે આપણે વાયરિંગના લેઆઉટ ઉપરથી આપણને આવતો હોય છે। અને આ જે બ્લુ પ્રિન્ટ કે જે તે કહેતા હોઈએ આપણે કે આખું એક આપણો ડ્રાફ્ટ બનેલો હોય કે કોઈ ડ્રોઈંગ આપણને જ્યારે કામ આપવામાં આવે તો સૌ પ્રથમ આપવામાં આવે છે, તેનો સંપૂર્ણ ખ્યાલ આપણને આ વાયરિંગ ઉપરથી મળતો હોય છે અને એના ઉપરથી જ આપણે એનો અંદાજ કાઢી શકીએ છીએ કે કઈ જગ્યાએ કેટલા પોઈન્ટ્સ રાખવાના છે, કેટલો એરિયા છે, ધારો કે તો એ એરિયાની અંદર લાઇટના પોઈન્ટ કેટલા જોઈશે, ધારો કે મોટો રૂમ છે તો બે ફેનની જરૂર પડશે, એક ફેનની જરૂર પડશે, આમ સંપૂર્ણ ખ્યાલ આપણે તેના ઉપરથી લઈ શકશું। પછી નેક્સ્ટ ટોપિક જે છે તે છે બહુ જ અગત્યનો સબ સર્કિટ, કે સબ સર્કિટની સંખ્યાઓ નક્કી કરવી, બરાબર। સબ સર્કિટનો મતલબ એ છે મિત્રો કે જે મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોક્સ છે, બરાબર, આપણે ઓલરેડી એનું ડિસ્ટ્રીબ્યુશન ભણેલા છીએ વાયરિંગ માટેનું, અને ઇલેક્ટ્રિકલ વાયરિંગના તો મેં આગળ એનિમેશન ટાઈપ વિડીયો પણ તમને બતાવેલો છે, બરાબર છે। તો જ્યારે એનર્જી મીટર પછી જે મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોક્સ આવે છે, એ મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોક્સથી આપણા ઘરની અંદર અલગ અલગ પરિપથો ત્યાંથી જતા હશે, અલગ અલગ સર્કિટો ત્યાંથી ડ્રો થતી હશે। તમે જોયું હશે તો મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોક્સ હોય આપણું, ત્યાં ઘણી બધી આવી રીતે એમસીબીઓ લાગેલી હોય છે, કાં જૂનું ઘર હશે તો ફ્યુઝીસ લાગેલા હશે, તો આમ જેટલા પણ સબ સર્કિટ હશે એટલા અલગ અલગ અહીંયાથી રસ્તાઓ નક્કી થતા હશે કરંટને જવા માટેના, બરાબર છે। અને એના માટે સબ સર્કિટોની સંખ્યા નક્કી કરવી બહુ જરૂરી છે, કારણ કે આમાં એવું ક્યારેય નથી કરવામાં આવતું કે ધારો કે મેઇન સપ્લાય એક આવે છે અને બધી જગ્યાએ આ વાયર ત્યાંથી આખા ઘરમાં ચાલ્યો જાય, ધારો કે એક ઘરમાં અહીંયાથી ગયો, એક અહીંયાથી સપ્લાય ગયો, એક અહીંયાથી સપ્લાય, એમ ડાયરેક્ટ જવા દીધો આપણે, પણ એનું ડિસ્ટ્રીબ્યુશન જે છે એની સબ સર્કિટની સંખ્યાઓ ઉપરથી કરવામાં આવતું હોય છે મિત્રો। અને આ જે સબ સર્કિટની સંખ્યા છે ને તેના એક ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ છે, ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ જેને આઈઈ રૂલ્સ તરીકે ઓળખવામાં આવે છે તેના ઉપરથી કરવામાં આવે છે। અને આ સબ સર્કિટની જ્યારે ગણતરી કરવામાં આવે ત્યારે કોઈ એક સ્વિચબોર્ડમાં, ધારો કે એક આ સ્વિચબોર્ડ છે જે આપણી એક સબ સર્કિટ છે, તો આ સ્વિચબોર્ડની અંદર આપણે મેક્ઝિમમ ટેન પોઈન્ટ્સ પહેલાં, ટેન પોઈન્ટ્સનો મતલબ શું છે મિત્રો, ધારો કે એક સ્વિચબોર્ડ હોય એની અંદર આપણે 10 સ્વિચો સપોઝ રાખવાની છે, સમજી લો ને, આપણે 10 સ્વિચો રાખવાની છે જેની અંદર પ્લગ સોકેટનો પોઈન્ટ આવી ગયો, લાઇટ, ફેન, ટ્યુબલાઇટ, નાઇટ લેમ્પ, બધા કોઈ પણ જાતના એપ્લાયન્સીસ જે આપણે ચલાવીએ છીએ જે લાઇટનિંગના હોય, બરાબર છે, એના માટે આવી ગયો મિત્રો। આ કહેતા પહેલાં તમને બે સમજાવી દઉં કે એક આવે છે લાઇટનિંગ અને બીજું આવે છે પાવર। તો લાઇટનિંગનો મતલબ શું છે કે લો લોડ હોય, લો લોડ એટલે કે આપણે ટ્યુબલાઇટ, પંખા અને જે હોય છે તે, અને બીજું આવે ને એ પાવરનો આવે, એટલે આમ બંનેની સબ સર્કિટો જે છે ને એ બંનેની અલગ અલગ હોય છે। હવે પાવરમાં કઈ કઈ આવે મિત્રો, તો એર કન્ડિશનિંગ છે, રેફ્રિજરેટર છે, મિક્સર ગ્રાઇન્ડરનું કનેક્શન છે, પછી ઇલેક્ટ્રિક આયનનું કનેક્શન છે, વોટર હીટરનું કનેક્શન છે, તો આ બધાનો લોડ છે ને એ પાવરમાં આવે। અને આ જે છે લાઇટનિંગ લોડ એ કેવો છે કે જે ઓછા
પાવર વોટેજની કેપેસિટીવાળા ઇક્વિપમેન્ટ ચલાવવા હોય એના માટે આવે. તો સૌ પ્રથમ આપણે જે વાત કરશું તે લાઇટનિંગ માટે વાત કરશું કે લાઇટનિંગની જો સબ સર્કિટો નક્કી કરવી હોય તો આપણને શું કરવાનું છે. તો કોઈ પણ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે એ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં સૌથી પહેલાં તો કેટલું મેક્ઝિમમ 10 પોઈન્ટ હોવા જોઈએ, એનાથી 10 પોઈન્ટથી વધારે ના હોવો જોઈએ. પછી 10 પોઈન્ટ, ધારો કે 10 પોઈન્ટ નથી થતા ને ઓછા પોઈન્ટ થાય છે, ધારો કે 5 પોઈન્ટ થયા, પણ આ 5 પોઈન્ટમાં પણ એની વોટેજ કેપેસિટી બહુ જ જરૂરી છે. આ 5 પોઈન્ટની ટોટલ 800 વોટ સુધી વોટેજ કેપેસિટી આપણે એક સ્વિચ બોર્ડની અંદર આપણે રાખી શકીએ છીએ, એટલે કે એક સબ સર્કિટમાં આપણે રાખી શકીએ છીએ. એટલે ધારો કે એક લેમ્પ ચલાવી લીધો, કે 2 ટ્યુબલાઇટ ચલાવી લીધી, કે 3 પંખા ચલાવી લીધા, આમ જેટલા પણ કનેક્શન થાય એમાં 10 પોઈન્ટથી ઓછું અને જે પણ પોઈન્ટ થાય ત્યાં 800 વોટથી ઓછો લોડ હોવો જોઈએ. આમ આ બંને ક્રાઇટેરિયામાંથી, કાં તો 10 પોઈન્ટ અને કાં તો 800 વોટ, આ બંનેમાંથી જે ઓછું હોય બરાબર છે એને કન્સિડર આપણે કરી અને એક સબ સર્કિટ નું નિર્માણ કરવામાં આવે છે. અને જો આવી, ધારો કે આપણા ઘરની અંદર અલગ અલગ 10 પોઈન્ટની ગણતરી કરો કે ચાહે 800 વોટની ગણતરી કરો, આમ અલગ અલગ લોડના પ્રમાણે ધારો કે 5 સબસર્કિટોની જો રચના કરવામાં આવે તો સેફ્ટી પ્રિકોશન માટે 5+1 જેટલી સબ સર્કિટની આપણે ગણતરી કરી અને ટોટલ 6 સબસર્કિટો આપણને ફિટ કરી દેવાની, બરાબર છે. તો આની પૂરી જે કેલ્ક્યુલેશન જે છે એ તમને હું સમજાવી દઉં છું. અને ચલો અહીંયા સૌથી પહેલાં એક બુક્સની અંદર જે નિયમો આપેલા છે એ પણ આપણે ચર્ચા કરી લઈએ. મેં જે તમને જે વાત કરી એવી રીતે લાઇટનિંગની સબ સર્કિટ અને પાવરની સબ સર્કિટ એમ બે પ્રકાર છે, જ્યાં આપણે લાઇટનિંગની જે સબ સર્કિટ છે એમાં લાઇટ, ફેન, 3-પિન સોકેટ આ બધું આવીએ. 3-પિન સોકેટમાં પણ મિત્રો ખાસ 5 એમ્પિયરનો લોડ હોય એ જ, 5 કાં તો 6 એ બંને ચાલે. અને પાવરની જો વાત આવે તો પાવરની જે સબ સર્કિટ છે એનામાં શું આવે કે આ બધા ના આવે, રેફ્રિજરેટર, ફ્રીજ ને જે આવે છે તે બધા આવશે, બરાબર છે. તો હવે જો લાઇટનિંગની સબ સર્કિટની વાત કરીએ તો એનામાં કેટલા વધુમાં વધુ 10 પોઈન્ટ રાખી શકાય અને એનો સર્કિટનો કુલ ભાર 800 વોટ રાખી શકીએ છીએ IE રૂલ્સ પ્રમાણે, બરાબર છે. અને પાવરની જો વાત કરીએ તો પાવરમાં આપણને 3-પિન સોકેટ છે પણ કેવી, 15 એમ્પિયરની, બરાબર છે. જે હીટર, કુલિંગ રેન્જ, એર કન્ડિશનિંગ, પાણી ટાંકીમાં ચડાવવાની મોટરો જે છે તે બધો લોડ જે છે તે ક્યાં આવે, પાવર સબ સર્કિટમાં આવે છે. અને જે ત્યાં આપણે વાત કરી કે 10 પોઈન્ટની વાત કરી, ત્યાં અહીંયા આપણને કેવા છે ઓછામાં ઓછા 2 પોઈન્ટ અને વધુમાં આપણે 2 પોઈન્ટની જ ગણતરી રાખવાની, કે પાવર સબ સર્કિટમાં કેટલા 2 પોઈન્ટ આપણે જોડી શકીએ છીએ અને એ 2 પોઈન્ટનો પણ મહત્તમ ભાર કેટલો હોવો જોઈએ, 300 વોટ. મિત્રો આને અંડરલાઇન કરીને રાખજો, એક્ઝામમાં બહુ જ ઉપયોગી છે, MCQમાં પણ પૂછાઈ શકે છે એવા પ્રશ્નો છે. અને મહત્તમ ભાર કેટલો, 300 વોટ થઈ ગયા એટલે એક પાવર સર્કિટ થઈ ગઈ, કાં તો ધારો કે 3 પાવરના પોઈન્ટ બનાવવાના હોય તો 2 સબસર્કિટ થઈ જાય, બરાબર, પાવર માટેની. કારણ કે પાવર માટેનો મેં નિયમ શું કીધો મિત્રો, 2 પાવર પોઈન્ટ જ રાખવાના પાવર સર્કિટમાં. જો વધારે પાવર પોઈન્ટ થઈ જાય તો સબ સર્કિટની સંખ્યાઓ એક વધારે થઈ જવાની, બરાબર છે. આમ 3000 વોટ કાં તો 2 પોઈન્ટ આપણને એક પાવર સર્કિટમાં આપણે ગણતરી કરવાની છે. હવે જો આપણે એક્ઝામ્પલ એક લઈ લઈએ મિત્રો, કે ધારો કે એક ઘરની અંદર જો વિદ્યુત પ્રસ્થાપન કરવું હોય, લાઇટ ફેન કેટલા છે, 20 પોઈન્ટ છે અને 3-પિન સોકેટ જે 15 એમ્પિયરવાળા છે પાવરના એ કેટલા છે, 4 પોઈન્ટ છે, તો સબ સર્કિટોની સંખ્યા કેટલી થાય, બરાબર. એકદમ સિમ્પલ એક પ્રશ્ન લઈ લીધો છે, ત્યાંથી સાંભળજો મિત્રો ફરીથી. લાઇટ ફેનની સંખ્યા કેટલી છે, 20 પોઈન્ટ આપેલા છે, બરાબર. અને 3-પિન સોકેટના કેટલા છે, 4 પોઈન્ટ છે. આમ 20 પોઈન્ટ જે છે તે કેવા થયા, લાઇટનિંગ લોડવાળા થયા અને 4 પોઈન્ટ કેવા થયા, પાવરવાળા થયા, બરાબર. એટલે આપણે પોઈન્ટની સંખ્યા ખબર પડી ગઈ. હવે 20 પોઈન્ટ આવી ગયા તો એને ભાગ્યા છે ને સબ સર્કિટોને ગણવા માટે 8 કરી દેવાના. આ સેફ્ટી માટે એક ઓછું લેવામાં આવ્યો છે, ભાગ્યા 8 કરી દેવાના. હકીકતમાં આપણે, મેં તમને નિયમ જણાવ્યો કેટલાનો હતો, 10 પોઈન્ટ માટેનો હતો. એની જગ્યાએ આપણે સેફ્ટી માટે શું કરીએ છીએ, 8 પોઈન્ટ લઈ લઈએ છીએ. એટલે જો 20 ભાગ્યા 8 કરીએ તો 10 પોઈન્ટના કે 8 પોઈન્ટના નિયમ પ્રમાણે આપણને કેટલા સબ સર્કિટની જરૂર પડે,
બેની જરૂર પડે છે, પણ એક સેફટી માટે આપણે પ્લસ વન રાખેલો છે, જે સેફટી છે. ફ્યુચરમાં કદાચ કોઈ સબ સર્કિટ ખરાબ થઈ જાય તો એનામાં પણ આપણે એક સબ સર્કિટ ત્યાં પડેલી હોય તો કામ આવે. આમ ફ્યુચર એક્સપાન્શન માટે અને સેફટી માટે એક પ્લસ સબ સર્કિટ રાખવામાં આવે છે. તો આમ ટોટલ આપણને જો 20 લેમ્પની, સોરી 20 આવા લાઇટનિંગના જે પોઈન્ટ છે એની જો જરૂર પડે તો આપણને કેટલી સબ સર્કિટોની સંખ્યા જોઈએ? 3 સબ સર્કિટો જોઈએ. અને હવે જો વાત કરીએ પાવરની, તો પાવરના પોઈન્ટ કેટલા હતા? 4. તો 4 પાવરના પોઈન્ટ હતા અને આપણા નિયમ પ્રમાણે શું કીધું હતું? 2 પોઈન્ટ. તો 4 ભાગ્યા 2 કરીએ આપણે તો 2 સબ સર્કિટ આવે. તો આમ આપણે પાવરની આપણને 2 સબ સર્કિટોની જરૂર પડે છે. તો ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે લાઇટનિંગ લોડની વાત આવે તો આવી રીતે આપણે ડિવાઇડેડ બાય 8 પોઈન્ટ કે 10 પોઈન્ટ કરો તમે તમારા પ્રમાણે, બરાબર. પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે 10 પોઈન્ટ સુધી વેલિડ છે, અને સેફટી માટે અત્યારે બુકની અંદર તમારે 8 પોઈન્ટ વિશે બતાવેલું છે, બરાબર છે. તો આમ આપણે એના ભાગ્યા કરી અને કેટલા પોઈન્ટ થાય છે એક સબ સર્કિટ માટેના એ ગણતરી આપણે કરી શકશું, બરાબર છે મિત્રો. આમ આપણે સબ સર્કિટોની સંખ્યાઓ નક્કી થઈ ગઈ અહીંયા આપણી, બરાબર છે. અને વાયરિંગનું બેઝિક આપણે ખ્યાલ લઈ લીધો છે. હવે આપણને નેક્સ્ટ ટોપિક છે કે મુખ્ય સ્વિચ બોર્ડ ઉપર જરૂરી સાધનોની પસંદગી અને વ્યવસ્થાપન કરવું. આમ આપણે જો વાત કરીએ તો કેમ પાવરની અને લાઇટનિંગની સબ સર્કિટ જોઈ, આમ બંનેને અલગ અલગ રીતે દોરવામાં આવે છે. અને જો એની લેઆઉટની વાત કરો તો સિંગલ લાઇન ડાયાગ્રામ ઉપરથી આપણે બધું સમજી શકીએ છીએ, બરાબર છે. અને જે આપણે 5 એમ્પિયર હોય કે 15 એમ્પિયર હોય, બરાબર છે, આ બંનેના જે રેટિંગ જે છે તે ISI માર્કા પ્રમાણે હોય, અને એ પણ સોકેટો પણ કેવા લેવાના? ISI માર્કાવાળા જ કમ્પલસરી રાખવાના હોય છે, બરાબર છે. હવે જે બીજી સીલિંગ રોઝની એસેસરીઝ છે, સીલિંગ રોઝ છે કે સ્વિચીસ છે કે લેમ્પ હોલ્ડર છે, તો 5 એમ્પિયરના લેતા હોય તો 250 વોલ્ટના રેટિંગવાળા આપણને લેવાના હોય છે, કે 250થી નીચેના ન હોવા જોઈએ. તમે જોશો મિત્રો તો હકીકતમાં આપણા ઘરમાં કેમ 230 વોલ્ટ સપ્લાય આવે છે, તો 230 ના હોય પણ હંમેશા એસેસરીઝ જે છે તે બધી કેટલામાં હોય છે? 250 વોલ્ટની રેટિંગમાં હોય છે. તો આમ જે જરૂરી આપણને સામાન હોય તે ISI માર્કાવાળો લેવાનો છે, જેથી ઇન ફ્યુચર કોઈ પ્રકારની પ્રોબ્લેમ ન થાય. અને જે આખા ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે, મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોક્સ છે, સબ ડિસ્ટ્રીબ્યુશન બોક્સ છે, તો આ બધાની જે ક્વોલિટી જે છે તે સારી રાખવાની છે, બરાબર છે. અને જે IEના રૂલ્સ છે એ પ્રમાણે આપણને વ્યવસ્થાપન કરવાનું છે કે કેટલા સ્વિચની જ્યાં જરૂર પડશે કેટલા પોઈન્ટ્સ ત્યાં કને આવે છે. ધારો કે એક સબ સર્કિટની અંદર 5 પોઈન્ટની અંદર 700-800 વોટ થઈ જતો હોય તો એક સબ સર્કિટ એના માટે પૂરતી છે, તો એનામાં વધારે આપણે કોઈ સ્વિચો એડ ના કરતા આપણે નવી એક સબ સર્કિટને લઈ શકીએ છીએ. તો આમ આપણે જે આગળ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ જોયા એ પ્રમાણે આપણને સ્વિચ બોર્ડની ડિઝાઇન કરવાની છે. તો આ લેક્ચર મિત્રો અહીંયા જ આપણે પૂર્ણ કરશું અને નેક્સ્ટ આવતા લેક્ચરમાં આપણે નવા નવા ટોપિક વિશે ચર્ચા કરીશું. તો આ લેક્ચરમાં એક અગત્યના ટોપિકની જો વાત કરીએ તો આપણે એક લાઇટનિંગ અને પાવર આમ 2 સબ સર્કિટો વિશે જોયું, જ્યાં લાઇટનિંગમાં 10 પોઈન્ટ અને 800 વોટ કનેક્શન હોય ત્યાં એક સબ સર્કિટ, અને પાવરની જો વાત આવે તો 3000 વોટ અને 2 પોઈન્ટ. આ મેઇન વસ્તુ યાદ રાખજો. આ લેક્ચરની અંદર તમે આટલું જ ખાલી યાદ રાખશો તો પણ તમારા માટે બહુ ઘણું છે, કારણ કે સબ સર્કિટની સંખ્યા નક્કી કરવાનો પ્રશ્ન એક હરેક એક્ઝામમાં હોય જ છે. અને જે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ જોયું, આ એક્ઝામ ઉપરથી તમે જાણી શકો છો કે સબ સર્કિટની સંખ્યાઓ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ છીએ, બરાબર છે મિત્રો. તો આશા રાખું છું કે તમને લેક્ચરમાં ખ્યાલ પડી ગયો હશે. ફરી મળીશું મિત્રો, ધન્યવાદ.